મારી ફેસો બાંધી ને તઈ બાંધવા લઈ જાય એટલે મારી ફેસો બધી ફૂડ ફરજી. નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘોઘંબા તાલુકાના ચેલાવાળા ગામમાં ગઈકાલે સાંજે અગમ્ય કારણોસર ગણતરીની મિનિટોમાં 3 ભેંસના મોત નિપજતા ગરીબ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું અને પરિવારમાં સભ્યનું મોત થતાં જેમ દુઃખ થાય તેવું દુઃખ જોવા મળ્યું હતું. ગઈકાલે સાંજે 6-1 વાગ્યાના અરસામાં ચેલાવાળા ગામના કનુભાઈના ઘરે ઢાળિયામાં બાંધેલી 2 ભેંસ અને 1 પાળી ટપોટપ તરફડિયા ખાઈ અને ઢળી પડી હતી અને સેકન્ડોમાં જ 3 પશુઓના મોત નિપજ્યા હતા. ત્યારે શંકાસ્પદ લંપી વાયરસથી આખું ગુજરાતનું પશુધન ચિંતાતુર છે, ત્યારે આ પશુઓના મોતનું કારણ પણ કદાચ લંપી વાયરસ તો નથી ને તે જાણવા મળ્યું નથી, પરંતુ પશુ માલિક દ્વારા પશુ ચિકિત્સકને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી, પરંતુ આજે સવારના 10:30 વાગ્યા સુધી આ બાબતે કોઈ જવાબદાર અધિકારી દ્વારા સ્થળની મુલાકાત લેવામાં નથી આવી. હવે આ પશુઓના આકસ્મિક મોતનું કારણ શું છે તે પણ તપાસનો વિષય છે અને કદાચ આ પશુઓના મોત માટે લંપી જેવો કોઈ રોગચાળો તો જવાબદાર નથી કે ફેલાઈ રહ્યો નથી તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. જો કે પરિવારમાં ખૂબ જ દુઃખ છવાઈ ગયું છે અને પરિવારની આજીવિકાનો આધાર છીનવાઈ જતા પરિવારજનોના ચોધાર આંસુ દરેકને દુઃખી કરી રહ્યા છે અને પરિવારજનો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે, ત્યારે પશુઓના નિકાલ માટેની કામગીરી પરિવારજનો દ્વારા શરૂ કરવામાં આવી છે. શું બનાવ બન્યો છે? પેસો માટેના સાહેબ બાર હતી ખીલે અને સાંજના માટે બંધતા, મેં સાહેબ બંધ્યા પછી પાણી પીવડાયા પછી બંધ્યા પછી એક નાની પાળી હતી એને ચકરાયા, એને મેં ધૂપ ધૂણી કરવા માટે કર્યા, એ નાની પાળી ઓફ થઈ ગયા પછી બીજી મોટી ભેંસો એવી તફડવા બાજી સાહેબ, એ બનાવ થયો તે બીજી બીજી ત્રીજી થઈ. ફોન કર્યો તો 1962 નંબર પર સાંજે 6 વાગ્યા પછી તૈયાર અમે બનાવ બન્યા ને એ પછી જ ફોન કર્યા હતા, તો સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી દરે અમારે ઓનલાઈન ચાલુ રહે ને સવારમાં 7 વાગ્યા પછી કર્યો ને તો કે તમારા પંચમહાલમાં બંધ ઓનલાઈન બતાવે છે નંબર, તમારો સંપર્ક થઈ શકે એવું નહીં એવું કીધું અખબારો 7 વાગ્યા. પાણી પીવડાયું નાની પાડીને અહીંયાથી ખીલતી છોડી એટલે દોડીને ત્યાં જતી રહી, સાંજે બનતી વખત એવું થયું. બરાબર, હા, પાણી પીધું અહીંથી ભેંસો દોડીને ગઈ. અગાઉથી કોઈ બીમારીના લક્ષણો દેખાયા હોય ભેંસને? કશું નહીં, કશું નહીં, કઈ ચાર લેવા મેં કઈ કશું નહીં, ત્યારે હરખી રીતે કશું ઘાસ ચારામાં ખાવામાં આવ્યું હોય એવું એવું કઈ નહીં સાહેબ. બધા બીજા કોઈ તમારા ઢોર છે એને કઈ તકલીફ થઈ? અમને કઈ તકલીફ નહીં.